છે આપનું આર પારમાં. ગુજરાતના યુવાધનને બરબાદ કરવાના પાકિસ્તાનના વધુ એક નાપાક ઇરાદાનો પર્દાફાશ થયો છે. દેવભૂમિ દ્વારકાના સલાયા બંદર પર ઝડપાયેલા હેરોઇન કેસમાં પાકિસ્તાનની સીધી સંડોવણી હોવાનું સામે આવ્યું છે. સરહદ પર જવાનોને અને દેશની અંદર યુવાધનને શિકાર કરવાના પાકિસ્તાનના ઇરાદામાં આતંકી સંગઠન જૈશ એ મહમ્મદ અને લશ્કર તૈયબાની સીધી મદદગારી સામે આવી છે. જોઈએ પાકના પર્દાફાશ થયેલા નાપાક ઇરાદાનો આ રિપોર્ટ. પાકિસ્તાનના વધુ એક નાપાક ઇરાદાનો પર્દાફાશ. યુવાધનને બરબાદ કરવાનો હતો નાપાક ઇરાદો. આતંકી સંગઠનોની સંડોવણીનો ખુલ્યું રાજ. ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં સલાયા બંદરની સીમામાં 5 કિલો હેરોઇન કેસમાં નવો ખુલાસો થયો છે. આ હેરોઇન પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડવામાં આવ્યું હતું. આતંકી સંગઠન જૈશ એ મહમ્મદ અને લશ્કરે તોયબાનું ષડયંત્ર હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ કેસમાં એટીએસએ સલાયાથી અઝીઝ અબ્દુલ અને માંડવીથી અરીફ આદમની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને ભારતમાં હેરોઇન ઘુસાડવા માટે રૂપિયા 50 લાખનું કમિશન મળતું હોવાનું પણ ખુલ્યું છે. આ રેકેટમાં ગુજરાત અને પંજાબના 2 વ્યક્તિની સંડોવણી ખુલી છે. દરિયાઈ માર્ગે હેરોઇન ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. સલાયા બંદર અગાઉ પણ દાણચોરી માટે પંકાયેલું છે. દેવભૂમિ દ્વારકાથી સલાયા બંદર પાસે પકડાયેલા 5 કિલો હેરોઇનમાં એટીએસની તપાસમાં નવો ખુલાસો સામે આવ્યો. પાકિસ્તાનથી આ હેરોઇન આવ્યું હતું, પરંતુ તેની સાથે આતંકવાદી સંગઠનો જોડાયેલા છે, જેમાં જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તોયબાની પણ સંડોવણી સામે આવી રહી છે. આ સમગ્ર નેટવર્કમાં જે બંને આરોપીઓ પકડાયા છે તેને યુવાધનને બરબાદ કરવા માટે 50 લાખથી પણ વધુનું કમિશન આપતા હોવાના પણ ખુલાસા સામે આવી રહ્યા છે. હેરોઇનની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ આવ્યો છે કે પાકિસ્તાને 100 કિલો હેરોઇન ઉત્તર ભારતના રાજ્યોમાં ઘુસાડી દીધું છે. આ હેરોઇન યુવાનોને બરબાદ કરી રહ્યું છે. ગુજરાતમાં પણ સલાયા બંદર મારફતે જે 5 કિલો હેરોઇન ગુજરાતમાં ઘુસાડાયું છે તેની આંતરરાષ્ટ્રીય કિંમત 15 કરોડ રૂપિયા છે, જેને ઘુસાડીને ગુજરાતના જુદા જુદા શહેરોમાં યુવાધનને બરબાદ કરવાનો નાપાક મનસૂબો છતો થયો છે. આ રેકેટમાં અનેક એજન્ટોની સંડોવણી સામે આવી છે. ગુજરાત, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોને સૌથી વધુ ટાર્ગેટ કરવામાં આવતું હોવાનું પણ ખુલાસો છે. ત્યારે એટીએસએ આરોપીઓને સલાયા કોર્ટમાં રજૂ કરી તેમના 20 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. અનિતા પટની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.